બોલ ને. ખબર છે ને, મારા બેન ના લગ્ન આવે છે. તારી બેન ના લગ્ન આવે છે? તમને ખબર નથી? મને આજ કીધું છે. તમને કઈ યાદ જ નથી રહેતું? શું યાદ રહે? વાત કરી તો યાદ રહે, નકર હું રહી યાદ. જો મારા બેન ના લગ્ન આવે છે ને, તો મારે છે ને હવે ઓલા બાજુમાં ઓલા ચંપા બેન નથી, એની હાડી હું પહેરવા લઈ આવીશ. હાડી એની પહેરવા લાવીશ? તો હું કરું? તને હાડી લઈ દઈશ હું. તમે મને હાડી લઈ દો. પાડોશીમાં હાડીઓ લાવીને તારે પહેરીને ઓઢીને બેન ને ઘરે જાવ. આટલા પ્રસંગ કાઢ્યા ને મેં, બધે માગી માગીને પ્રસંગ કર્યા. ખબર નથી તમને? કોઈ દી લઈ દીધી મને? લઈ દઈશું, પણ ભોગવવા શું ખોટો મને? મને તમારા બેન ના લગ્ન નો કેવો હરખ હતો. બ્યુટી પાર્લર માં તૈયાર થવા જાય ને, આમ ઓલા વાળ કઈ ઓલા લીસા વાળ કરે ને એવા મારા વાળ કરાવતા, મને કેવો હરખ હતો. કોઈ દી તમે મને છે ને મારા કોઈ દી કઈ શોખ પૂરા જ નથી કરતા, મને ખબર તમારે. એ બધું તારું હાથું આપડે હાથે તૈયાર થાય ને એ જ હાથું છે. એમ નહીં, હા તમે મને પાર્લર માં જવાન પૈસા દેહો કે નહીં કયો મને? હશે તો દેજો, ના કર ના એવું થોડું પાર્લર માં કે તૈયાર થઈને બહુ જવું એવું કઈ ન હોય. મને કઈ શોખ ન હોય તૈયાર થવાનો. શોખ હોય પણ કઈ હોવું જોઈએ ને. આવો આવો સરપંચ, આવો. રામ રામ. કેમ મજામાં ને? મજામાં. બેહો બેહો. સરપંચ મારા ઘેરે હે? હા. ચિંતો જ દી ઉગ્યો આજ. એટલે પણ હમણાં થી તારા ઘી અવાનું નતું, મેં કીધું લે ટી લંઘરી આટો મારતો. એટલે પણ તમારે નાની ઉંમર માં નંબર આવી ગયા? નંબર તો છે જ તે મારો. હોય ને તઈ, આમ તો પહેલેથી નંબર તમારો હાલ્યો જ આવે. તઈ શું ને, ઉઠ ઉઠ પાણી પા. એટલે પણ તારે ભલા હમણાં ઝપાટો હશે હો? પણ શું ઝપાટો મારી મારી તો વાત મારા મનમાં હોય, સમજ્યા? એવું શું છે મનમાં હોય? બધું હોય, હો હો રીતે તમારા મનમાં હું હોય, મારા મનમાં હું હોય, આમાં બધું જોવું પડે. કોઈ કોઈ ના મન કોઈ કવિ ન લે, આમાં એવું બધું આવે. મારે અત્યારમાં ઓફિસે જવાનું હતું, ઘડેક નવરો હતો, મેં કે ટીલા ગીરે આટો મારતો. બહુ હારામ હારું. એટલે દાયો મજામાં ને? શાંતિ કયો? અને તમે મજામાં જ હોય, તમે ભાગશાળી સવો. વળે કા આ પહેલેથી તમારે સારું ધાર્યું આવે છે. આપણે ભગવાન ની દયા ભલામણ. અહીંયા કેમ આમ ખાતું હશે? એટલે એ બધું એવે એ હે ને બધાનું સારું થશે. એટલે રોજ ધૂપ દીવા કરવી છે મેં તો. પણ એ હવળે હવળે બધું જ થાય. થઈ જાય ને બધું? કોઈ વાંધો નહીં. સરપંચજી, હું તમને શું કહું છું, આને કઈક ગામ માં લાગે કઈક કામ ધંધો ગોતી દો. એવું કઈક કામ હોય ને તો હું તમને જણાવી. હા તો હું કઈક અમારે બે પૈસા અમારે ઘરમાં આવક ચાલુ થઈ જાય. તમારા જોગું હોય ને તો હું તમને કહી શકું. હા કઈ વાંધો, બાકી તો આ પણ છે મારે કે લખવામાં ન હાલે, નકર હું એમાં કઈક ગોઠવી દઉં. એમ નહીં, ઈ ભલે ભણેલા નથી પણ ગણેલા બહુ છે. આપણે એવું કઈ કામ હશે તમતર હું તમને જણાવીશ. બરોબર. હા તો કેવડાવ. હા વાંધો, આપણે ધંધે થી મહેનત થી પાછા પડે એવું નથી. હા તો બસ તો, અને તારા જેવો જો મારા એ માણા હોય ને તો મારે કઈ ઘટે ને? નો ઘટે કઈ. હવે ટીલા હે ને, હવે મારે જાજુ બેહવું નથી, મારે હજી ઓફિસે ઘણા બધા કામ ભાઈ, એટલે હું અહીં જાઉં. પણ સા પાણી? સા પાણી હવે અત્યારે કઈ ન બોલતો. અરે સરપંચ, તમે આવ્યા તો મારે તમને ઘણું આશ્વાસન દેવું પડે. પણ સરપંચ તમને વાણી કહું, અત્યારે સા પાવાની તેવડ મારે નથી. ટીલા, તું તો તારે એવું ન બોલીશ. અને મારે તારા ઘરનું ખાલી પાણી આવી ગયું ને, તમે પાણી પાયું તો હું બધું તમારું માની લઈશ. પણ મને અફસોસ થતો હોય ને, એવું સરપંચ જેવા મારા ઘરે આવે અને હું સા પાણી ન પાઉં. પાવો પડે પણ તું તારે તારી પાસે નથી ને, તું મન નથી પાતો ને. એવા નથી, હું કરું દી એવા, એટલે હું કરું. વાંધો ને, એવી ખોટી ઉપાય દી ન કરીશ. હાલ સારું, મારે અત્યારે મોડું થાય. હા કઈ વાંધો નહીં. હો એ આવજો. વાંધો, ક્યારેક ક્યારેક આવતા રહેજો ગરીબ માણસ ઘરે. ના ના, આવું તો તાર ચોક્કસ આવું. બસ તમારી દાનત જ નથી કામ કરવાની. એમને હું કામ ગોતવા નહીં જતો હોય. હા તો આવી રીતના ચા પાણી પીધો કે આપણે આંગણે થી આજે આવું તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું કે આપણે આંગણે થી આવા સરપંચ ચા પીધા વગર ના ગયા. પણ ન હોય તો પછી કેવું પડે, એવું થોડું શકાય.
નો હોય તો તમારી ભૂલ છે. ધંધો ગોતવા તો હું જઉં છું, પણ ધંધો ક્યાંક મળે તો હું ધંધે ચડું ને. અને અમારે બાઈ મને ઉઠીને કેવું પડે સરપંચજી ને કે આને કઈ કામ ગોતી દો. તમારે કેવાનું હોય કે મારે કેવાનું હોય? હાલો હું કહી દઈ છે, ના ધંધે ચડી જાય છે હવે. અરે ગામમાં ક્યાં ક્યાંક વાત કરતું રહેવાય કે મારે લાયક કામ હોય તો કેજો. ક્યાંય બોલો છો નકરા ચોરે બેન વાતો ના ગપટા જીકો. તમને પાદે જાતો છું નહીં કહેતો હોય. હા હામેથી કહું છું કે ક્યાં કામ હોય તો મને આપો તો તમારા કામે આવું એમ. બહુ ખબર છે મને તમારી, આટલા વર પાણી માં નથી કા તમારી. અરે સમજા તમે, આ એક ને ખાડી માં કેટલા વર કાઢી નાખ્યા. કેરે કામે ન ગયા તો બોલ બોલ કરે છે, બોલ બોલ કરે. અને અમારી બેન ના લગ્ન આવે છે, વ્યવહાર હું કરશું ને હું મોઢું લઈને જાઉં પ્રસંગ માં, એનો વિચાર કર્યો? હા એ વિચાર કરો, પણ તું શું કરવા મુજા. હાલ ઓલા જતીન પાસે જાવી, માગું એટલા રૂપિયા દે મને. હા તમારી તો પાછી નામ ને એવી રહી ગામમાં, આબરૂ તમારી એવી રહી ને. આપે તે ના ન પાડે હું પહેલેથી ના લઉં છું દઉં છું. ખબર છે ને હજી આગલા રૂપિયા લીધા છે ને એનું વ્યાજ એ નથી ભર્યું ને એક રૂપિયો નથી દીધો, કોણ તમને દેવાનું? એ ભલે માગે આપણી પાસે તોય મને એ પૈસા દે બોલ. હા તો હાલો ને હું જો તમને કેટલા રૂપિયા આપે. મેં કઈ બાવલ નથી વાવ્યા, આંબા જ વાવ્યા છે. ઉભી થા હાલ જાવી પૈસા લે હાલ મૂકજે ઘરી કામ. પૈસા 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 પાંચ થી મોડા આવે એવું થોડું છે, એમાં થોડું હરે એની જવાય કાય. ખબર ન પડે પાણી ભરતી તળાવ ના તરસા હોય જ ને આખો થી કામ કરવા જેવી. વ્યાજ વટાનું કામ કરો છો, બીજું શું કરો છો? કઈ એમાં બળનું કામ નથી. આ વ્યાજ વટાનું કરો ને એટલે તારા શોખ બધે પૂરા થાય, નકર ન પૂરા થાય કે? હા તો એવું કઈ ન હોય, દાડી વહી જાય તોય શોખ પૂરા થઈ જાય. હા એસી વગર હાલતા નથી. હા તો નો તાલે ને ખસો આમ થવું ને સાંભળ કવિ. હાલે એ પતે હાલે આ તીજોરી મૂજ દે. હા પણ આ એટલા બધા કેટલા આવ્યા? કેદી પણ હવે બધું નથી વ્યાજ ભેરું નથી મૂડી આપી તમારા પૈસા દૂધે ધોયેલા અમે ભલે થોડા થોડા કરી, પણ ગમે ત્યારે તમારા પૈસા ચૂકી દેવું. અમારા ઉપર બીજા માળ નું કામ ચાલુ કરું, તમે પૈસા દો પછી અમારે ચાલુ કરવું ને. તમારે તો ધોમ પૈસા છે એવું માળે થઈ જાય છે. મહેનત કરીને હું તમને પૈસા દઈ દઈશ. એમને કેજો પહેલા ભરી દે પછી હું આપી. આખેલ આપો તમે, આમ તો એક હારે બધા ભરી દેજો. તમે જે તમારા ચોપડામાં છે ને લખેલું બધું તમારું ભરપાઈ. પેલા આગલા ભરો ત્યાં સુધી એક રૂપિયો નહીં મળે. પછી વાત નહીં દો. હા સર. ના નહીં દો. પૂરા ન ભરો ને તો કાઈ નહીં, પણ અડધા ભરી દો. નહીં દેવો. તમે એક વાર
પૈસા નથી દીધા ને એટલે બોલવું બરાબર એ કહેવત તો છે જ ને કે લાઈટ ગમે બોલે તું એને પૈસા દઈ દેજે નકર થોડાક દી મકાન ખાલી કરે ધ્યાન રાખજે અત્યારે તને નહીં જ આપો ને એક રૂપિયો નહીં મળે દાવલે હાલો આવાજ છે તમારા ભાઈબંધ મારા ભાઈબંધ ને પણ ગામના પૈસા લઈ ગયા આપણને થોડી ખબર હોય તમારે એ બધું મુઈક ને કઈ ખાવાનું કરી જાવ ભૂખ હા કરવું જ પડશે ને એ કામ ઉભારીઓ ઓ લગન પહેલા દેતા તા પછી લપ મૂકીને તું ઘરે જા ઘરે ઉપર તું હું ઘરે જાઉં છું પણ તમને કહી દઉં છું પૈસા લીધા વગર ઘરે આવતા નહીં તમે નો આવો પૈસા ગમે નથી લાવું ભલે ટકા સાચે ને તું ઘરે જા પણ હજી કહી દઉં છું હા ભાઈ જા ને નકરો બોલ બોલ કરે છે અગેંગે એ હું છે એ બેરે ગમે હું છે મારે ઓલાનો થોડો ફોન આવ્યો એટલે હું બહાર જાઉં બરાબર ક્યાં બહાર જાઉં છો એ કામ છે મારે બધું બર્તન બધું કેવાનું હા તે જા હું તે વાડામાં જાતી અમાર ફૂલવાડી કેવી થઈ ગઈ છે એમ ઓલા પૈસા તન દીધા યરકા મૂક્યા હા પણ મેં કી દીધા હવે કઈ મારો ફોન તો દેતા જાવ હાલે હા લાવ હારું પૈસા યરકા મૂક દીજે ને કામ માં જલ્દી હાય આયા જાવ છે હું તાળું મારું ખોટા ખોટો કોઈ લાગતું નથી હો બે બે બાર ગયા હવે જવું હળવો હળવો ગામમાં કામ હોય તો જવું પડે બોલો ઘરે જ છું આ તો ઘરે આવી લઈ જાવ જોતો એટલે એ કોનો ફોન હતો ઘર અમારે અકાવવાનું પડા પૂછ બધી તમારે કરવાની આ તો કરવી જ પડે ને ઓલા પૈસા લઈ જાય પૈસા કોઈને દેવાના નથી હો કા હા નથી આના મારા ભાઈ ના લગ્ન છે હે હા લબ લબાટી કરતી હોય એક તો ભાઈ નો હોય તો સારું શાંતિ કામ તો કરવા દે તમે કહો
નથી એટલે ચોરી થઈ ગયા. હે, ચોરી ન થયા હોય રાજી થઈ જા રૂપિયા ડટ્ટા લેવા કઈ કેટલો બધો રૂપિયા જોઈએ. હું પૈસા લઈને આવું છું. લાવ્યો કે નહીં? હું સરપંચ ને ફોન કરું બરાબર. સરપંચ આવે છે, જે કરો ને કરો. એના કઈ નથી બાપા, એના લગ્ન છે, બીજું કઈ નથી. મારા ભાઈ ને લગન એટલે શું? કઈ બહેન જોયું હામા વાળા એ ના પાડી. એવું કઈ નથી. એમાં એવું છે સરપંચ, 5 લાખ રૂપિયા આપડા તમે બરાબર. એન ભાઈ ને લગ્ન હાટું મારે હારાની દેવા રાખ્યા હતા. હા, ઘરે થી ચોરી થઈ ગયો ને એવું લાગે. 5 લાખની તમારે જેવા સરપંચ હોય ને ભલામણ અમારે ઘરે ચોરી થાય, તમારે કોને કેવા જવું? કયો તારા 5 લાખની ચોરી થઈ? મારા 5 લાખની ઘરે થી. હા, હવે કઈ કામ કરવા ગઈ છે, ઘર ને તાળું મારતા ભૂલી ગયું હોય બરાબર. ઘર રેઠું પડ્યું હતું, પૈસા 5 લાખ વેચી ગયા. ચોરી ક્યારે થઈ? સોર કેવાય નઈ, પણ ઘરે આવ્યો તો હવાર માં કે 10,000 રૂપિયા જોતવા છે બરાબર. એટલે મેં ના પાડી એટલે એને ખાસ જરૂર છે, એટલે કદાચ એ ચોરી કરી ગયો લાગે છે. પણ આપણે જો ઈન માથે 35 સોરી નખાય નહીં, તો તમે કઈક આઈડિયા કરો. એક કામ કર, એની માટે એક આઈડિયો કરવી. એટલે તારે હારે ને અલી થાવ અને ટીલા ના ઘરે હું જાવ અને અમુક એવો પોઈન્ટ અહીંયા જઈને હું મૂકીશ. જો ટીલા એ પૈસા લીધા છે તો આપણને ખબર તરત પડી જાય. બસ એવું કઈક કરો બરોબર. હવે તું હે ને, તું અત્યારે એવી કે જાતો નહીં, તારા ઘરના સાના રાખ. સાના
અને તમારા 5 લાખ તંતર પાછા આવી જશે. કદાચ ટીલો લઈ ગયો હશે ને તો હું એને એવું કઈ રમત રમાડે ને હું એને ફોન લાવી દઈશ. કઈ વાંધો નહીં. એટલે તારા હાળા લગ્ન ક્યારે હશે? 5 દી પછી. તો શું ભાઈ? એ બહેન ત્યાં જો સરપંચ પાસેથી 5 લાખ લઈ આવશું એ નહીં આવે ને તો. હા હવે તમે એક કામ કરો, તમે જાઓ સમજાઈ દો. અરે તમે હા સાના રાખો, એને સાના રાખો. લ્યો મારો ભાઈ. હું શું કરું?